વિદ્યાર્થી મિત્ર, આગળના બે લેક્ચરમાં આપણે સંચાલકીય હિસાબી પદ્ધતિનો સંક્ષિપ્ત ખ્યાલ ટૂંકમાં પરિચય સમજી ગયા, જે થિયરી હતી જેમાં આપણે જોઈ ગયા અર્થ, વ્યાખ્યા, સંચાલકીય હિસાબી પદ્ધતિનું સ્વરૂપ, એના લક્ષણો, એના કાર્ય, એના કાર્યક્ષેત્ર, એના હેતુઓ. બરાબર, એ હતી સંચાલકીય હિસાબી પદ્ધતિની માહિતી જે સંક્ષિપ્તમાં હતી, ટૂંકમાં હતી. હવે આપણે આપણા પ્રેક્ટિકલ ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 2, પ્રમાણ પડતર પદ્ધતિ 1, જેમાં આપણે ભણવાનો રહેશે માલ સામાન અંગેના વિચલનો, જેમાંથી 15 માર્કનો દાખલો પૂછાશે. મેં આગળના લેક્ચરમાં કીધું હતું એમ કે હવે પછીના જે ત્રણેય ચેપ્ટર છે, પ્રમાણ પડતર પદ્ધતિ 1 અને પ્રમાણ પડતર પદ્ધતિ 2 અને સીમાંત પડતર પદ્ધતિ, ત્રણે ત્રણ કેવી છે તો કે સૂત્રને આધારિત છે. આમાંય ઘણા બધા સૂત્ર આવશે. સમજીએ પ્રમાણ પડતર પદ્ધતિ, શરૂઆત કરીએ પ્રમાણ પડતર પદ્ધતિ 1, માલ સામાન અંગેના વિચલનો. બરાબર, પ્રમાણ પડતર પદ્ધતિ 1, માલ સામાનના વિચલનો, જેમાંથી 15 માર્કનો દાખલો પૂછાશે. પહેલા તો એની પ્રસ્તાવના જોઈએ. બરાબર, પ્રસ્તાવનામાં પહેલા માલ સામાનના વિચલનો. પ્રસ્તાવનામાં શું કહીએ છે જોઈએ કે માલ સામાનના વિચલનો છે. પહેલા તો વિચલન એટલે શું એ સમજવું પડે. તો કે વિચલન એટલે માલ સામાનને રિલેટેડ જે કાંઈ માલ સામાન દાખલ કરીએ એનો પ્રમાણ, એનું ખરેખર એકમો, એના પ્રમાણ એકમો, એના પ્રમાણ ભાવ, એના પ્રમાણ જથ્થો, ખરેખર એકમો, ખરેખર ભાવ, એને ધ્યાનમાં રાખીને પ્રમાણ કરતાં ખરેખર વધારે છે કે નહીં, અથવા તો ખરેખર કરતાં પ્રમાણ ઓછું છે કે નહીં, એ બે વચ્ચેનો તફાવત ઉદ્ભવે એને શું કહેવું પડે, વિચલન. જોવા જઈએ કે પ્રસ્તાવના શું કહે છે. પડતર હિસાબી શાસ્ત્ર સાથે સંકળાયેલ પડતર વિષયક બાબતોમાં પડતર પદ્ધતિ અને પડતર પ્રયુક્તિ એવા બે વર્ગીકરણ છે, જેમાં ઐતિહાસિક પડતર પદ્ધતિ, જેમાં એકમ પડતર પદ્ધતિ, કરાર પડતર પદ્ધતિ, પ્રક્રિયા પડતર પદ્ધતિ, જોબ બેચ પડતર પદ્ધતિ અને સેવા પડતર પદ્ધતિ વગેરેનો સમાવેશ થાય છે. આ તમે SYBCOમાં ભણી ગયા. બરાબર, કોસ્ટ એકાઉન્ટમાં. જ્યારે પડતર પ્રયુક્તિ તરીકે સીમાંત પડતર, તફાવત પડતર, સંબંધિત પડતર, પડતર ઘટાડો, પડતર અંકુશ અને પડતર સંચાલનનો તેમજ પ્રમાણ પડતરનો સમાવેશ થાય છે. ઐતિહાસિક પડતર પદ્ધતિની અમુક મર્યાદામાંથી પડતર પ્રયુક્તિ સ્વરૂપે પૂર્વ નિર્ધારિત પડતર તરીકે પ્રમાણ પડતર પદ્ધતિ છે, જે ઉત્પાદનકર્તાઓને, ઉત્પાદન સંચાલકોને અને એકમના સંચાલક મંડળને પડતર અને વેચાણ સંબંધી પ્રશ્નો અંગે, હિસાબી આયોજનો અંગે અને નિર્ણયો લેવા સંબંધી માર્ગદર્શન આપે છે. ઉપરાંત અંદાજપત્રો, નફા આયોજનો તેમજ પડતર નિયંત્રણ કાર્યક્રમો સઘન બનાવવાના એક સાધન તરીકે યોગ્ય દિશા સૂચન કરે છે અને સુધારણા કાર્યક્રમોનું માળખું ગોઠવી તેનો અમલ કરવામાં પણ તે સહાયરૂપ થાય છે. ટૂંકમાં એવું કહેવા જોઈએ કે પ્રસ્તાવનામાં આપણે જોઈએ કે માલ સામાનના વિચલનો છે એ શું આપણને, તો કે સંચાલકો માટે અંદાજપત્ર, નફાનો અંદાજ છે, નફાના આયોજનો છે, પડતર નિયંત્રણ કઈ રીતે કરવું, માલ સામાનને કઈ રીતે કયા વિચલનો અસરકારક બનશે, એ બધાને આવરી લેવા માટેના જે કાંઈ પદ્ધતિ, જે કાંઈ પ્રયુક્તિ દાખલ કરવામાં આવે એ આપણે માલ સામાન વિચલનમાં ભણવાનું રહેશે. એના પછી એનો જોઈ જઈએ અર્થ. અર્થમાં બે વ્યાખ્યા જોઈશું આપણે. પહેલી વ્યાખ્યા જોવા જઈએ, પહેલી વ્યાખ્યા શું કહે છે, તો કે પ્રમાણ એટલે, હવે જો આપણે પહેલા જોવું પડે કે પ્રમાણ, બરાબર, પ્રમાણ એટલે તો કે ચોક્કસ દિશામાં મારે એવું કહેવું પડે કે આનું પ્રમાણ, દાખલા તરીકે મારે કોઈ એક વિદ્યાર્થીને કહેવું પડે કે TYBCOMમાં આ વિદ્યાર્થી છે બેસ્ટમાં બેસ્ટ છે, અથવા તો આ હંમેશા ડિસ્ટિંક્શન સાથે જ હોય, તો એનું પ્રમાણ તો કંઈક એવું હશે ને કે વિદ્યાર્થીને આખી કોલેજમાં છે બેસ્ટ કઈ રીતે હોઈ શકે, તો કે એનું પ્રમાણ છે કે એને ટકાવારી કેવી છે, તો કે ઊંચા પ્રમાણમાં છે, એનું નોલેજ કેવું છે, તો કે સારામાં સારું છે, એ પ્રમાણ થયું, નક્કી કરવાની પ્રવૃત્તિ થઈ કે આ છે એ શ્રેષ્ઠ છે. બરાબર, જોઈએ. પ્રમાણ એટલે પડતર સાથે સંકળાયેલ પડતરની કોઈ પણ બાબત કે આવશ્યક તત્વ માટે કોઈ પણ તબક્કે સ્વીકૃત થયેલ આદર્શ માપ અથવા અનુકરણીય ધોરણ. બરાબર, એટલે પ્રમાણ. હજી એક વખત રિપીટ કરીએ, પ્રમાણ એટલે પડતર સાથે સંકળાયેલ પડતરની કોઈ પણ બાબત કે આવશ્યક તત્વ માટે કોઈ પણ તબક્કે સ્વીકૃત થયેલ આદર્શ માપ અથવા અનુકરણીય ધોરણ. બીજી વ્યાખ્યા જોઈએ અને બીજો અર્થ જોઈએ. પ્રમાણ એટલે એવો કોઈ પૂર્વ નિર્ધારિત દર અથવા એવી કોઈ પૂર્વ નિર્ધારિત રકમ અથવા આંકડો કે જેના ઉપર આધાર રાખીને કામગીરી દેખાવને માપવામાં આવે છે. બરાબર,
પ્રમાણ એટલે એવો કોઈ પૂર્વ નિર્ધારિત દર અથવા એવી કોઈ પૂર્વ નિર્ધારિત રકમ અથવા આંકડો કે જેના ઉપર આધાર રાખીને કામગીરી દેખાવને માપવામાં આવે છે. ટૂંકમાં તમે કામગીરી અથવા તો તમારો દેખાવ છે, તમારા પરફોર્મન્સને માપી શકો એને શું કહેવાય? પ્રમાણ. બરાબર. હવે આગળ જોવા જઈએ, આનું ઉદાહરણ આપો. બરાબર. દાખલા તરીકે કે મારે પ્રમાણ છે એવું કહેવું પડે. હવે જો આમ તો પ્રમાણ છે એ કોઈ બાબતની કાર્યક્ષમતા માપવાનું ધોરણ અથવા તો માપદંડ છે. દાખલા તરીકે હું ઉદાહરણ આપું કે એક મિનિટમાં 60 શબ્દો ટાઈપ કરવાની ઝડપ ટાઈપિસ્ટ પાસે હોવી જોઈએ. હવે ટાઈપિસ્ટની કાર્યક્ષમતાનું માપ શું છે? તો કે આ 60 શબ્દો, પ્રમાણ જેને કહી શકાય. કે પ્રમાણ શું છે? તો કે 60 શબ્દો માટે લીધાલા સમયના આધારે નક્કી થઈ શકે. ટાઈપિસ્ટનું આધાર કયું, એનું પ્રમાણ કયું? તો કે 60 શબ્દો, એક મિનિટમાં 60 શબ્દો ટાઈપ કરવા માટેનું જે કાંઈ પ્રમાણ છે એ ટાઈપિસ્ટ માટે એની કાર્યક્ષમતા નક્કી કરે. અને પડતરના હિસાબોમાં આવા પ્રમાણો માલ સામાન, મજૂરી, પરોક્ષ ખર્ચા વગેરે પડતરના મૂળ તત્વોની બાબતમાં દર, જથ્થા તેમજ મિશ્રણ અંગે નક્કી કરવામાં આવે છે. જેમ કે એક વસ્તુના ઉત્પાદન માટે પ્રક્રિયામાં 2 કિલોગ્રામ કાચો માલ દાખલ કરવો, પ્રત્યક્ષ મજૂરીનો કલાક દીઠ દર 25 રાખવો, સ્થિર પરોક્ષ ખર્ચની વસૂલાતનો દર વગેરે, આ બધું શું કરે? તો કે પ્રમાણ નક્કી કરે છે. હવે એના પછી ત્રીજું જોવા જઈએ તો પ્રમાણ પડતર. પહેલું જોઈ ગયા આપણે પડતર, સોરી, પહેલું જોઈ ગયા આપણે શું? તો કે પ્રમાણ એટલે શું. હવે જોવા જઈએ પ્રમાણ પડતર એનો અર્થ સમજીએ. પ્રમાણ પડતર હું કોને કહીશ? તો પહેલી વ્યાખ્યા એના માટે જોઈએ. પ્રમાણ પડતર એટલે નક્કી થયેલી ચોકસાઈપૂર્વકની પરિસ્થિતિ નીચે પડતર કેટલી હોવી જોઈએ તેની પૂર્વ નિર્ધારિત કરેલી ગણતરી. પહેલા આપણે જોઈ ગયા કે પ્રમાણ કોને કહેવું. બરાબર. હવે જોઈએ છીએ પ્રમાણ પડતર એટલે શું. તો પ્રમાણ પડતર એટલે નક્કી થયેલી ચોકસાઈપૂર્વકની પરિસ્થિતિ નીચે પડતર કેટલી હોવી જોઈએ તેની પૂર્વ નિર્ધારિત કરેલી ગણતરી. બીજી વ્યાખ્યા જોઈએ. પ્રમાણ પડતર એટલે વસ્તુ કે સેવા ખાતે ઉધારવાની, માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચાઓની વૈજ્ઞાનિક રીતે પૂર્વ નિર્ધારિત કરેલી પડતર. બરાબર. બીજી વ્યાખ્યા. પ્રમાણ પડતર એટલે વસ્તુ કે સેવા ખાતે ઉધારવાની, માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચાઓની વૈજ્ઞાનિક રીતે પૂર્વ નિર્ધારિત કરેલી પડતર. હવે ત્રીજું જોવા જઈએ પ્રમાણ પડતર પદ્ધતિ એનો અર્થ જોઈએ. પ્રમાણ પડતર પદ્ધતિ કોને કહીશું? તો આપણને દાખલા તરીકે સ્વાભાવિક રીતે એવું થાય, આગળ જોઈ ગયા પ્રમાણ, બીજું જોઈ ગયા પ્રમાણ પડતર, હવે જે કાંઈ એની હિસાબી પદ્ધતિ છે, જે કાંઈ પદ્ધતિ દાખલ કરશું એ પ્રમાણ પડતર પદ્ધતિ જોઈએ. પ્રમાણ પડતર પદ્ધતિ એક પ્રયુક્તિ છે કે જે અંકુશના હેતુ માટે વિચલન વિશ્લેષણ મારફત પડતર અને આવકના પ્રમાણોનો ઉપયોગ કરે છે. પ્રમાણ પડતર પદ્ધતિ એક પ્રયુક્તિ છે કે જે અંકુશના હેતુ માટે વિચલન વિશ્લેષણ મારફત પડતર અને આવકના પ્રમાણોનો ઉપયોગ કરે છે. બીજી જોવા જઈએ પ્રમાણ પડતર પદ્ધતિ એટલે પ્રમાણ પડતર નક્કી કરવી અને તેનો ઉપયોગ કરવો, તેને ખરેખર પડતર સાથે સરખાવીને તેના પરિણામે ઉદ્ભવતા વિચલનોનું, તેના કારણો અને ભારણ સ્થાનોને અનુલક્ષીને તાર્કિક અભ્યાસ વડે પૃથ્થકરણ કરવું અને તે રીતે વિચલન વિશ્લેષણ અહેવાલ તૈયાર કરી પડતર અંકુશ કામગીરીના ભાગરૂપે સંચાલનને યોગ્ય માહિતી સાથે સુધારાત્મક પગલાઓ સૂચવવા. બરાબર. આ એનું થયું બીજી વ્યાખ્યા પ્રમાણ પડતર પદ્ધતિ. હવે પછીના સ્ટેપ જોવા જઈએ કે માલ સામાનના વિચલનો છે એમાં માલ સામગ્રીના પ્રમાણો કયા કયા છે. તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે પ્રત્યક્ષ માલ સામાન છે અને બીજું છે પરોક્ષ માલ સામાન. હવે માલ સામગ્રીના પ્રમાણોમાં એ લઈએ પ્રત્યક્ષ માલ સામાન અંગે. બરાબર. જેમાં પ્રત્યક્ષ માલ સામાન અંગેના વિચલનો કયા કયા છે? તો કે પહેલું એકમ દીઠ કિંમત, જેને પ્રમાણ ભાવ કહીશું. બીજું એકમ દીઠ વપરાશ, જેને પ્રમાણ જથ્થો કહીશું. ત્રીજું એકમ દીઠ માલ સામગ્રીનો બગાડ, જેને આપણે પ્રમાણ બગાડ કહીશું. ચોથું વેચી શકાય તેવો બગાડ હોઈ શકે. પાંચમું જુદા જુદા માલ સામાનનું પ્રમાણ, જેનામાં પ્રમાણ પડતર ખર્ચ, પ્રમાણ મિશ્રણ, પ્રમાણ ઉપજ વગેરે. બરાબર. અને આનો બી પેલું હતું પ્રત્યક્ષ, હવે છે પરોક્ષ. પરોક્ષ માલ સામાન અંગે યંત્ર કલાક દીઠ કે ઉત્પાદન કલાક દીઠ પ્રમાણ. આટલું આપણે ભણીશું ને, આટલું ભણીશું એટલે આપણું પહેલું ચેપ્ટર પૂરું, માલ સામાન અંગેના વિચલનો પૂરું. તેમાં બધું જ આવી જશે, પ્રમાણ પડતર ખર્ચ, પ્રમાણ મિશ્રણ, પ્રમાણ ઉપજ, બધું જ. અને એના પછી જો બીજો ટોપિક છે મજૂરી અંગેના પ્રમાણો, એમાં એ પ્રત્યક્ષ મજૂરી અંગે કેટલાક કામદારોની જરૂર રહેશે, જેને આપણે પ્રમાણ મજૂર સંખ્યા કહીશું. પછી કામદારો માટેનો મજૂરી દર કેવો રહેશે, જેને આપણે પ્રમાણ દર કહીશું. એના પછી યંત્રદીઠ કામદારોની સંખ્યા કેટલી રહેશે. એના પછી ઉત્પાદન માટે માનવ કલાકો કેટલા રહેશે, જેને આપણે પ્રમાણ કલાકો કહીશું.
એના પછી પ્રમાણ મજૂરી પડતર, પ્રમાણ ઉપજ, પ્રમાણ નિષ્ક્રિય સમય, પ્રમાણ નિષ્ક્રિય સમય વગેરે. અને બી પરોક્ષ મજૂરી અંગે, પરોક્ષ મજૂરીની યાંત્રિક કલાક દીઠ પડતર અથવા પ્રત્યક્ષ મજૂરી પર ટકાવારી. આટલું આપણે ભણીશું ને આ બીજો ટોપિક એ કરશું એટલે આપણે પ્રત્યક્ષ પડતર પદ્ધતિ બે પૂરી થઈ જશે. જે માલ સામાનના વિચલનો પછી કયું ચેપ્ટર છે તો કે મજૂરી અંગેના વિચલનો. અને એના પછી ત્રીજો ટોપિક છે જે આ તમારા અભ્યાસક્રમમાં નથી પણ થિયરી છે એટલે આપણે જોઈ જઈએ કે શિરોપરી ખર્ચાના પ્રમાણો, સ્થિર ખર્ચાઓ જેમાં બજેટ સમય માટેના કુલ સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચાઓ જેમાં તૈયાર થયેલ એકમ દીઠ. બરાબર, આટલું ભણવાનું છે, ખાલી આ આટલી સમજવા માટે છે, આના કોઈ ચેપ્ટર નથી. જોવા જઈએ હવે એના પછી જોઈએ મેઇન. અહીંયાથી આપણું જે મેઇન પોર્શન છે પ્રેક્ટિકલ એ શરૂ થાય છે, જેમાં ખાસ ધ્યાન રાખીએ ધીમે ધીમે જોઈએ માલ સામાનના વિચલનોની સમજૂતી સૂત્ર સહિત. મેં દાખલાની શરૂઆત કરી, ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ કીધું હતું કે પ્રમાણ પડતર પદ્ધતિ એક, પ્રમાણ પડતર પદ્ધતિ બે અને સીમાન પડતર પદ્ધતિ ત્રણેય કેવા છે તો કે સૂત્રને આધારિત દાખલા છે. સૂત્ર આવડે તો દાખલા આવડે. અને ટીવાય બીકોમ છે, લેવલ પ્રમાણે થોડુંક હોય. બરાબર, જોઈએ માલ સામાનના વિચલનોની સમજૂતી સૂત્ર સહિત. હવે ચાર્ટ દ્વારા સમજીએ માલ સામાન પડતર. પડતરને આપણે બીજું કહીશું ખર્ચ, ક્યારેક એવું પણ વાપરી શકે માલ સામાન ખર્ચ વિચલન. બરાબર, માલ સામાન પડતર વિચલન જેને કહીશું કાઉસમાં એમસીવી, જ્યાં એમસીવી એટલે શું તો કે મટીરિયલ કોસ્ટ વેરિયન્સ. માલ સામાન પડતર વિચલન મેઇન, બરાબર, મૂળ સ્થાને શું રહેશે તો કે માલ સામાન પડતર વિચલન, અથવા તો હું એવું કહી શકું માલ સામાન ખર્ચ વિચલન જેને કહીશું મટીરિયલ કોસ્ટ વેરિયન્સ. એમાંથી બે પાર્ટ પડશે. બરાબર, બે પાર્ટમાંથી પહેલો પાર્ટ કયો પડશે તો કે માલ સામાન ભાવ. ભાવને હું બીજું કહીશ કિંમત. ક્યારેક એવું પણ વાપરશે માલ સામાન ભાવ વિચલન, ક્યારેક એવો શબ્દ માંગશે ભાવ માલ સામાન કિંમત વિચલન જેને હું કહીશ એમપીવી. એમપીવી એટલે શું તો કે મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ. માલ સામાન ભાવ વિચલન અથવા માલ સામાન કિંમત વિચલન. બીજો પાર્ટ પડશે માલ સામાન વપરાશ. વપરાશને હું કહીશ જથ્થો પણ. માલ સામાન વપરાશ વિચલન અથવા માલ સામાન જથ્થા વિચલન જેને કહીશું એમયુવી ઓર એમક્યુવી. એમયુવી એટલે મટીરિયલ યુસેજ વેરિયન્સ અથવા તો મટીરિયલ ક્વોન્ટિટી વેરિયન્સ. બરાબર, હવે જે માલ સામાન વપરાશ છે એના પાછળ ત્રણ પાર્ટ પડશે. કયા કયા ત્રણ પાર્ટ પડશે તો કે પહેલો પાર્ટ પડશે માલ સામાન મિશ્રણ વિચલન. બરાબર, માલ સામાન મિશ્રણ વિચલન જેને કહીશું એમ એમ વી. બરાબર, મટીરિયલ મિક્સ વેરિયન્સ. માલ સામાન મિશ્રણ વિચલન મટીરિયલ મિક્સ વેરિયન્સ. એના પછી બીજો પાર્ટ પડશે માલ સામાન પેટા વપરાશ વિચલન મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ. અને ત્રીજો પાર્ટ પડશે માલ સામાન ઉપજ વેરિયન્સ, ઉપજ વિચલન, માલ સામાન ઉપજ વિચલન જેને કહીશું મટીરિયલ ઇલ્ડ વેરિયન્સ. આટલું આપણે આ કોસ્ટ દ્વારા આપણે સમજ્યા ને એના છએ છ, પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠું સૂત્ર, છએ છ ને આપણે શું કરીશું તો કે સૂત્ર દ્વારા દાખલા દ્વારા સમજશું. પહેલાં આપણે માલ સામાન પડતર ખર્ચ વિશે જોઈ લઈશું. બરાબર, એનું થિયરી જોઈ લઈએ, એનો દાખલો કઈ રીતે ગણાય, એનું સૂત્ર કઈ રીતે. ટૂંકમાં આપણે પહેલાં છે ને એવી રીતે શરૂઆત કરીશું કે આ બધાના એક 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 એની થિયરી જોઈ જશું, એનું સૂત્ર જોઈ જશું અને પછી ફૂલ ફ્લેજ દાખલા કઈ રીતે ગણાય એ જોઈ જશું. એટલે આપણે શરૂઆત કરીએ પહેલા માલ સામાન પડતર વિચલનથી. આવી જઈએ માલ સામાન પડતર વિચલન જેને હું એવું પણ કહી શકું માલ સામાન ખર્ચ વિચલન મટીરિયલ કોસ્ટ વેરિયન્સ જેને કહીશું એમ સી વી. જોઈએ કુલ માલ સામાન ખર્ચનું જે પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હોય તેને ખરેખર કુલ માલ સામાન ખર્ચ સાથે સરખાવવામાં આવતા જે તફાવત આવે તેને માલ સામાન ખર્ચ વિચલન કહેવામાં આવે છે. ખરેખર માલ સામાન ખર્ચ પ્રમાણ માલ સામાન ખર્ચ કરતાં વધારે થયો હોય તો પ્રતિકૂળ વિચલન ગણાય. જો ખરેખર માલ સામાન ખર્ચ પ્રમાણ માલ સામાન ખર્ચ કરતાં ઓછો હોય તો અનુકૂળ વિચલન ગણાય. ટૂંકમાં આ તમારે ટૂંકમાં સમજવું હોય તો હું એવું કહી શકું કે પ્રમાણ માલ સામાનને અને ખરેખર માલ સામાનનો બેની શું કરી હોય સરખામણી. પ્રમાણ માલ સામાન કરતાં ખરેખર માલ સામાન વધારે હોય તો એને હું પ્રતિકૂળ સમજીશ, માઇનસ સમજીશ. અને પ્રમાણ માલ સામાન કરતાં ખરેખર માલ સામાન ઓછો હોય તો એને હું અનુકૂળ પરિસ્થિતિ સમજીશ. બરાબર, એનું સૂત્ર જોવા જઈએ નીચે.
માલ સામાન ખર્ચ વિચલન બરાબર, માલ સામાન ખર્ચ વિચલન બરાબર. જો સૂત્ર ખાસ ધ્યાન રાખવું, સૂત્ર યાદ નહીં હોય તો દાખલા આવડે નહીં. અહીંયાથી આપણો પ્રેક્ટિકલ દાખલા શરૂ થાય છે. માલ સામાન ખર્ચ વિચલન, જેને કહીશું એમસીવી, મટીરિયલ કોસ્ટ વેરિયન્સ, બરાબર પ્રમાણ પડતર ખર્ચ માઇનસ ખરેખર પડતર ખર્ચ. ખાસ ધ્યાન રાખવું, લખી લેવા સૂત્ર, માલ સામાન ખર્ચ વિચલન બરાબર પ્રમાણ પડતર ખર્ચ માઇનસ ખરેખર પડતર ખર્ચ. અથવા અથવા માલ સામાન ખર્ચ વિચલન બરાબર કૌંસમાં પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ કૌંસમાં ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. બરાબર, આ સૂત્રનો આપણે મોટા ભાગે ઉપયોગ કરીશું દાખલામાં. કયું? માલ સામાન ખર્ચ વિચલન બરાબર કૌંસમાં પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. અથવા ઇંગ્લિશમાં સૂત્ર લખવું હોય મારે તો એમસીવી બરાબર કૌંસમાં એસક્યુ ગુણ્યા એસપી માઇનસ એક્યુ ગુણ્યા એપી, જ્યાં એસક્યુ એટલે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, એસપી એટલે સ્ટાન્ડર્ડ પ્રાઇસ, પ્રમાણ ભાવ અને પ્રમાણ જથ્થો, માઇનસ એક્યુ એટલે એકચ્યુઅલ ક્વોન્ટિટી, જેને આપણે કહીશું ખરેખર જથ્થો અથવા તો ખરેખર વપરાશ, ગુણ્યા એપી એટલે એકચ્યુઅલ પ્રાઇસ, ખરેખર ભાવ. બરાબર, હજી એક વખત રિપીટ કરીએ સૂત્રનું. માલ સામાન ખર્ચ વિચલન બરાબર પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. અથવા તો માલ સામાન ખર્ચ વિચલન બરાબર પ્રમાણ પડતર ખર્ચ માઇનસ ખરેખર પડતર ખર્ચ. આટલું કરું એટલે મને મળે માલ સામાન પડતર વિચલન અથવા તો માલ સામાન ખર્ચ વિચલન. જોઈએ એનો દાખલો. પહેલો દાખલા નંબર એક. એક કંપનીએ પ્રમાણ પડતર પદ્ધતિનો ઉપયોગ કરીને વસ્તુ એક્સ તૈયાર કરવા માટેની પ્રમાણ પડતર નીચે મુજબ નક્કી કરી છે. એક કંપનીએ પ્રમાણ પડતર પદ્ધતિનો ઉપયોગ કરીને વસ્તુ એક્સ તૈયાર કરવા માટેની પ્રમાણ પડતર નીચે મુજબ નક્કી કરી છે. પ્રમાણ જથ્થો 200 કિલોગ્રામ કાચો માલ. પ્રમાણ ભાવ કિલોગ્રામ દીઠ ₹15. પ્રમાણ જથ્થો કેટલો છે તો કે 200 કિલોગ્રામ. પ્રમાણ ભાવ કેટલો છે તો કે 15 કિલોગ્રામ દીઠ. બરાબર, જૂન 2008 દરમિયાન વસ્તુ એક્સ માટે કાચો માલ 210 કિલોગ્રામ ₹16 કિલોગ્રામના ભાવે ખરીદી કરી ઉપયોગમાં લેવામાં આવેલ માલ સામાન પડતર ખર્ચ વિચલન શોધો. બરાબર, આ જૂન 2008 દરમિયાન વસ્તુ એક્સ માટે કાચો માલ 210 કિલોગ્રામ ₹16 કિલોગ્રામના ભાવે ખરીદી કરી ઉપયોગમાં લેવામાં આવેલ છે. આ શું દર્શાવે છે તો કે ખરેખર ખરેખર જથ્થો કેટલો દાખલ કર્યો તો કે 210 ગ્રામ. કયા ભાવે તો કે 16ના ભાવે. આપણે ગોતવાનું છે માલ સામાન પડતર ખર્ચ વિચલન. ગણતરી કરીએ આપણને કઈ રીતે માલ સામાન પડતર ખર્ચ વિચલન મળશે. આપણે ગોતીએ માલ સામાન પડતર ખર્ચ વિચલન બરાબર, એનું સૂત્ર આપણને ખબર છે. કયું? તો કે પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. કૌંસ પૂરો. પ્રમાણ જથ્થો છે, રકમ આપણી પાસે કેટલો છે તો કે 200 કિલો. બરાબર, પ્રમાણ ભાવ કેટલો હતો તો કે ₹15. માઇનસ ખરેખર જથ્થો કેટલો દાખલ કર્યો હતો તો કે 210 કિલોગ્રામ. કયા ભાવે કર્યો તો કે 16ના ભાવે. ગણતરી કરવાની, 200 × 15 કરીએ એટલે મને મળે 3000. 210 × 16 કરું એટલે મને મળે 3360. 3000 માંથી 3360 બાદ કરું એટલે મને મળે 360. જે આગળ આપણે થિયરીમાં જોઈ ગયા, માઇનસ હોય એટલે હું શું માનીશ? પ્રતિકૂળ વિચલન. બરાબર, માઇનસ ખાસ ધ્યાન રાખવું. જો અહીંયા આપણે એવો જવાબ લખીશું માઇનસ 360, બાજુમાં લખીશું પ્રતિકૂળ વિચલન. આ ખાસ ધ્યાન રાખવું, આ લખેલું ન હોય તો જવાબ ખોટો પડે. માઇનસ હોય તો પ્રતિકૂળ, પ્લસ હોય તો અનુકૂળ. બરાબર, મને માલ સામાન પડતર ખર્ચ વિચલન કેટલો મળશે તો કે 360 રૂપિયા પ્રતિકૂળ. આને એવું બોલાય, માલ સામાન પડતર ખર્ચ વિચલન બરાબર ₹360 પ્રતિકૂળ. પ્રતિકૂળ એટલે માઇનસ. આ રીતે માલ સામાન પડતર ખર્ચ વિચલનની ગણતરી કરીશું. પહેલું સૂત્ર પૂરું કરીએ.